नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करू छू मारी चेनल मा। मित्रों, आज आपने जे वात करवाना छे ते माटे नम्र विनंती करिए छे के सांभळीने स्टोरीने बने तेटली शेर करजो जेथी दरेक लोकोने आ वातनो बोध मळे। एक दंपति हतुं जेना नवा नवा लग्न थया हता। लग्ननी पहली ज रात्रे जयरे पत्नी सजी धजीने पलंग उपर बैठी हती त्यारे तेनो पति भोजननी थाळी लईने आव्यो। ए भोजन खूब ज स्वादिष्ट होवाथी आखा ए रूममां तेनी खुशबू पसरी गई हती अने आ खुशबूथी पत्नी पण रोमांचित थई उठी हती। ए स्त्रीए पछी पोताना पति साथे वात करी के तमे मम्मीने पण अहीं बोलावी लो, आपणे ત્રણેય સાથે મળીને ભોજન કરીએ। પતિએ કહ્યું, ના, તેઓ જમીને સૂઈ ગયા હશે, ચલ આપણે પ્રેમથી ભોજન કરીએ। આથી પેલી સ્ત્રીએ ફરી પાછું પતિને કહ્યું કે મેં મમ્મીને જમતા જોયા નથી। તેના પતિએ જવાબ આપ્યો કે તું જીદ શું કામ કરે છે, લગ્નના કામમાંથી થાકી ગઈ હશે માટે સૂઈ રહી છે, જાગીને પછી તે ભોજન કરી લેશે, ચાલો આપણે પ્રેમથી ભોજન કરી લઈએ। આટલું બન્યા પછી પેલી સ્ત્રીના મગજમાં શું વિચાર આવ્યો હશે કે તેણે તરત જ તેના પતિને છૂટાછેડા આપવાનો નિર્ણય કરી લીધો અને જોત જોતામાં જ તેણે છૂટાછેડા પણ આપી દીધા અને બીજા લગ્ન પણ કરી લીધા। અને આ બાજુ તેના પહેલા પતિએ પણ બીજા લગ્ન કરી લીધા। બંને એકબીજાના રસ્તામાંથી અલગ થઈ ગયા અને બંનેના ઘર વસી ગયા। બંને લોકો ખુશ ખુશ રહેવા લાગ્યા હતા। આ બાજુ પેલી સ્ત્રીને બે બાળકો થયા જે ખૂબ જ સંસ્કારી અને આજ્ઞાકારી હતા। પોતાની મમ્મી જે કહે તે બધું જ માનતા ધીમે ધીમે સમય વીતતો ગયો, બાળકો પણ મોટા થતા ગયા। એક સમય પછી જ્યારે પેલી સ્ત્રીની ઉંમર 60 વર્ષની થઈ ગઈ ત્યારે તેના બાળકોને કહ્યું કે હું ગિરનારની યાત્રા કરવા માગું છું, કારણ કે હું ત્યાં જઈને તમારા સુખીમય જીવન માટે પ્રાર્થના કરવા માગું છું। બાળકો તરત જ પોતાની માને લઈને ગિરનારની યાત્રા પર નીકળી ગયા। એક જગ્યાએ ત્રણેય મા દીકરા ભોજન માટે રોકાયા અને બાળકો ભોજન પીરસીને માતાને ખાવાની વિનંતી કરતા હતા। એ જ સમયે તેની માતાની નજર એક ખૂબ જ ખરાબ હાલતમાં બેઠેલા એક વૃદ્ધ ઉપર પડી। તેની હાલત એટલી બધી ખરાબ હતી કે તેનો ચહેરો પણ ઠીક દેખાઈ નહોતો રહેલો, પરંતુ આ વૃદ્ધને તેની પાસે પડેલા ભોજન અને તેના બાળકો પ્રત્યે એકી ટસે જોઈ રહ્યો હતો। આથી માતાને તે વૃદ્ધ ઉપર દયા આવી ગઈ અને તેના બાળકોને કહ્યું કે જાઓ, પહેલા વૃદ્ધને નવડાવી દો અને તેને વસ્ત્ર આપો, ત્યાર પછી આપણે ભોજન કરીશું। દીકરાઓએ બિલકુલ માતાએ કહ્યું તેમ જ કર્યું। પછી તે વૃદ્ધને માતા સામે લઈ આવ્યા તો માતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે વૃદ્ધ બીજું કોઈ નહીં પરંતુ એ જ માણસ હતો જેની સાથે તેણે લગ્નની પહેલી રાત્રે જ છૂટાછેડા લીધા હતા। માતા તરત જ આ વૃદ્ધને ઓળખી ગઈ અને તેણે પૂછ્યું કે તમારી આવી હાલત કઈ રીતે થઈ। આથી વૃદ્ધે પોતાની નજર ઝુકાવીને કહ્યું કે મારી પાસે બધું જ હતું, કઈ જ વસ્તુની કમી નહોતી, પરંતુ છતાં પણ મારા બાળકો મને ભોજન આપતા નહોતા, મારો તિરસ્કાર કરતા હતા, મને ઘરથી બહાર કાઢી મૂક્યો। ત્યારે પેલી સ્ત્રીએ તેને જવાબ આપ્યો કે આ વાતનો અંદાજો તો મને સુહાગ રાતના દિવસે જ આવી ગયો હતો, જ્યારે તમે પહેલા પોતાની માતાને ભોજન કરાવવાની જગ્યાએ તે સ્વાદિષ્ટ ભોજનની ડીશ લઈને મારા રૂમમાં આવી ગયા હતા અને મારા વારંવાર કહેવા છતાં પણ તમે પોતાની માતાનો તિરસ્કાર કર્યો હતો, કદાચ આજે એનું જ તમે ફળ ભોગવી રહ્યા છો। જેવો વ્યવહાર આપણે આપણા વડીલો સાથે કરીશું તે જોઈને આપણા બાળકોમાં પણ એ જ ગુણ આવે છે કે કદાચ આ જ પરંપરા હોય છે, કાયમ માતા પિતાની સેવા કરવી તે આપણું દાયિત્વ બની રહે છે। જે ઘરમાં માતા પિતા હસે છે તે જ ઘરમાં પ્રભુ વસે છે। મિત્રો, આ વિડીયોને એટલો શેર કરજો કે દરેકે દરેક લોકો સુધી પહોંચી જાય અને દરેક લોકો આ વાતનો ભાવાર્થ સમજીને કદી પણ તેના માતા પિતાનો તિરસ્કાર ન કરે। માટે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। આભાર.